આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જીમેલ એકાઉન્ટમાં તમે કેવી રીતે તમારા પર્સનલ ફોટા સેવ કરી શકો. જો તમે જીમેલ એકાઉન્ટમાં તમારા ફોટા સેવ કરી લેશો પછી જો ગેલેરીમાંથી તમારા ફોટા ડિલીટ થઈ જશે તો પણ તમે જીમેલ એકાઉન્ટમાંથી તમારા બધાય ફોટા લઈ શકો છો. તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો. હજી તમે વિડીયોને લાઇક ન કરી લાઇક કરી દેજો. તો ચાલો આપણે ફટાફટ વિડીયો ચાલુ કરીને તમને બધી ડિટેલ સમજાવું. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તો ફટાફટ તમારા મોબાઈલની અંદર જે જીમેલનું એપ્લિકેશન હોય એને તમારે ફટાફટ ઓન કરવાનું છે. તો ફટાફટ હું એને ઓન કરી લઉં પછી હું તમને ડિટેલ સમજાવું. તો વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જુઓ તો જ તમને બધી ડિટેલ સમજાશે. જો તમે વિડીયો કાપીને કાપીને જુઓ તો તમને થોડુંક પણ નહીં સમજાય. તો આ રીતે મેં જીમેલ એપ્લિકેશનને ઓન કરી લીધું. ઓન કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં તમારા જેટલા જીમેલ આપણે આવે છે એ બધા તમારું ઈમેલ એકાઉન્ટ હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે કયા ઈમેલ એકાઉન્ટમાં તમારા ફોટા સેવ કરવા. તો આ રીતે મેં ઈમેલ એકાઉન્ટ મારું સિલેક્ટ કરી લીધું. સિલેક્ટ કર્યા બાદ અહીં ટાઈન લીટી ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ અહીં તમને એક ઓપ્શન જોવા મળશે, તો અહીં લખ્યું છે સેન. તો સેનવાળો ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં તમને પ્લસનું આઇકન જોવા મળે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો જે રીતે આપણે કોઈ પણ વ્યક્તિને તમે જીમેલ કરતા હશો એ રીતનું આખું પેજ ઓન થઈ જશે અને તમારું ઈમેલ એકાઉન્ટ ઉપર તમને જોવા મળતું હશે. તો નીચે તમારે એક એકાઉન્ટ નાખવા છે. તો આપણે કોઈ પણ ને તો તમારે કોઈ પણ ને ફોટા મોકલવા હોય તો એનું તમારે જીમેલ એકાઉન્ટ પણ તમે અહીં નાખી શકો છો ઈમેલ એકાઉન્ટ હશે. અને જો તમારે તમારા ફોટા સેવ કરવા હોય, જે આપણે ઈમેલ એકાઉન્ટમાં તમારા ફોટા સેવ કરવા હોય, તો તમે એનું ઈમેલ એકાઉન્ટ અહીંયા નાખી દેજો. જે ઉપર લખેલું છે એ જ તમે નીચે લખી નાખજો. એ કર્યા બાદ અહીં તમારે કોઈ પણ વસ્તુ લખી નાખવાનું, તમારું નામ અથવા કોઈ પણ વસ્તુ લખી નાખવાનું. તો આ રીતે મેં અહીં લખી નાખ્યું માય ફોટો. તો આ લખ્યા બાદ હવે આપણે ફોટા સિલેક્ટ કરવાના છે. કયા કયા ફોટા તમારે સેવ કરવાના છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. તો અહીં ઉપર તમે ક્લિક કરશો તો ત્યાં તમને બે ઓપ્શન જોવા મળશે. જો તમે હેઠળના ઓપ્શનમાં ક્લિક કરશો તો તમે ફોટા સેવ કર્યા હશે તો એ ફોટા તમને ત્યાં જોવા મળી જશે. અને જો તમારા મોબાઈલની ગેલેરીમાં તમારા ફોટા હોય તો તમારે પહેલાં જ ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારા જેટલા ફોટા છે એ બધાય ફોટા તમને અહીં જોવા મળી જશે. તો ફટાફટ તમારા અહીંથી જેટલા ફોટા તમારે સેવ કરવાના હોય એ બધાય ફોટા અહીંથી સિલેક્ટ કરી લેવાના. તો હું ફટાફટ કોઈ પણ એક ફોટો હું સિલેક્ટ કરી લઉં. તો આ રીતે મેં એક ફોટો સિલેક્ટ કરી લીધો છે. સિલેક્ટ કર્યા બાદ હવે આપણે આ જીમેલને સેન્ડ કરવાનો છે. તો ઉપર તમને એક સેન્ડનો એક ઓપ્શન જોવા મળતો હશે, એની ઉપર તમે ક્લિક કરશો એટલે એ જીમેલ સેન્ડ થશે. પણ એનો એ જીમેલ પાસો તમારી પાસે જ આવી જશે. તો આ રીતે મેં સેન્ડ કરી દીધો છે. અને હવે તમે જોઈ શકો છો અહીં બેક આવી જાઓ. બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો ફોનને રિફ્રેશ કરશો તો ઉપર જ એ જીમેલ તમને જોવા મળી જશે. તો આ રીતે તમે જો કોઈ પણ બીજાની ઈમેલ એકાઉન્ટ હશે તો કોઈ પણ તમારે ફોટા મોકલવા હોય તો તમે આ રીતે ફોટા મોકલી પણ શકો છો. અને જો તમારે ફોટા તમારા પોતાના સેવ કરવો હોય તો તમે આ રીતે સેવ કરી શકો છો. જો તમારી ગેલેરીમાંથી ફોટો ડિલીટ થઈ જાય તો પણ તમે ફોટા અહીંથી તમે સેવ કરી શકો છો. તો આ રીતે તમે ફોટા જીમેલ એકાઉન્ટમાં સેવ કરી શકો છો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને વિડીયો જોવા માટે થેન્ક યુ.